नमस्कार दर्शक मित्रों, તમે જોઈ રહ્યા છો સાઈનરૂમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર. નવસારીમાં ફરી નવજાત બાળક ત્યજી દેવાની ઘટના સામે આવી રહી છે. ત્યારે જલાલપુરના કસ્બા વિસ્તારમાં સ્થાનિકોને બાળક દેખાતા 108ને તેમણે જાણ કરી હતી અને કસ્બા ખાતે રાધાકૃષ્ણ મંદિરમાં 2 દિવસની નવજાત બાળકીને ત્યજી દેતા ચકચાર મચી જવા પામી હતી. સિવિલ હોસ્પિટલ અને તંત્ર દ્વારા ઘોડિયાઘર બનાવવા છતાં નવજાતને જોખમી જગ્યાએ ત્યજી દેવાની ઘટના વધી રહી છે. ત્યારે 108ના કર્મચારીઓએ તાત્કાલિક સ્થળ પર જઈને બાળકીનું રેસ્ક્યુ કર્યું હતું અને નવજાત બાળકને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે લાવીને સારવાર આપવામાં આવી રહી છે. મતદાન જાગૃતિનો અદભુત નજારો, મોબાઈલના ફ્લેશ દ્વારા મતદાન જાગૃતિનો અનોખો સંદેશ. આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદારો જાગૃત બની વધુમાં વધુ મતદાન કરે અને લોકશાહીના મહાપર્વમાં સહભાગી બને એવા આશયથી નવસારીના લુન્સીકુઈ મેદાન ખાતે 900થી વધુ શિક્ષકોએ સામૂહિક રીતે મોબાઈલના ફ્લેશ લાઇટ વડે આંગળીનો સિમ્બોલ બનાવી વિશાળ માનવકૃતિ રચીને આકર્ષક સિમ્બોલ બનાવ્યો હતો અને શિક્ષકોએ આમ નાગરિકોને મતદાન કરવા જાગૃતિનો અનોખો સંદેશ આપ્યો હતો. નવસારી અને સુરતના કાઉન્સિલરને સારી કામગીરી બદલ અભ્યમ ટીમ દ્વારા સન્માનિત કરાયા. અભ્યમ 181 મહિલા હેલ્પલાઈન મુશ્કેલીમાં મુકાયેલી મહિલાઓની ત્વરિત મદદ, માર્ગદર્શન અને બચાવની કામગીરીમાં દિન પ્રતિદિન બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે. ઈએમ કેર ફંક્શન અમદાવાદ ખાતે નવસારીના મહિલા કાઉન્સિલર તન્વીબેન પટેલ અને સુરતના મહિલા કાઉન્સિલર નિશાબેન વલ્વીને ઉત્તમ કેસ હેન્ડલિંગ માટે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેઓએ પોતાની કામગીરી દરમિયાન પીડિત મહિલાની સમસ્યા હલ કરવામાં અસરકારક કામગીરી કરવામાં આવી હતી. એક મહિલા સાથે તેના પરિવારને પણ સુખમય અને હિંસા મુક્ત જીવન જીવવા માટે પ્રેરણા પૂરી પાડી હતી. ગણદેવી ખાતે નવસારી વિધાનસભા 175 અને ગણદેવી વિધાનસભા 176ના મતવિસ્તારમાં આપના ગ્રામ્ય વિસ્તારોના કાર્યકરો તેમજ મતદારોની યોજાયેલી જાહેર સભામાં કેન્દ્ર સરકારના પૂર્વ મંત્રી અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ સોલંકીએ ભાજપની નીતિઓને વખોડી આજની સમસ્યાઓ માટે ખોટી નીતિઓ જવાબદાર હોવાનું જણાવ્યું હતું. 20/11/2022 મોડી સાંજે ગણદેવી ખાતે ગણદેવી તાલુકાના નવસારી વિધાનસભા મતવિસ્તારમાં આવતા ગ્રામ્ય વિસ્તારો અને ગણદેવી નજીકના ગણદેવી વિધાનસભા મતવિસ્તારમાં આવતા કાર્યકરો અને મતવિસ્તારોની જાહેર સભાનું ગણદેવી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજન થયું હતું. ગુજરાત પ્રદેશ સમિતિના ઉપપ્રમુખ અને કોંગ્રેસ અગ્રણી ગોવિંદભાઈ પટેલે યુવાનોને સંદેશ આપતા જણાવ્યું હતું કે યુવાનોને ભવિષ્ય ઘડવાનો અધિકાર સ્વર્ગસ્થ રાજીવ ગાંધીએ આપ્યો હતો. આજે આપણા અધિકારો જેવા કે સારું શિક્ષણ, સ્વાસ્થ્ય, રોજગારી વગેરે પર તરાપ મારવામાં આવી રહી છે, ત્યારે સાથે જ બીલીમોરા શહેરના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. રામજી મંદિર નવસારી ભાગવત કથા નિમિત્તે આજ ગાવત મન મેરો શ્રીનાથજી ભક્તિરસની ઝાંખી કાર્યક્રમ યોજાયો. રામજી મંદિર દુધિયા તળાવ નવસારીમાં રૂપારેલિયા પરિવાર આયોજિત શ્રીમદ ભાગવત કથામાં ચોથા દિવસે કથાકાર પરમ પૂજ્ય ભરતભાઈ વ્યાસે કૃષ્ણ જન્મ નંદોત્સવ ઉજવ્યો હતો. મગનભાઈ રૂપારેલિયા પરિવારે પારણો ઝુલાવી આરતી ઉતારી હતી. શ્રીનાથજીની મંગળાથી લઈને શયન સુધીની વિવિધ ઝાંખીઓ રજૂ કરી મોડી રાત્રિ સુધી બેસેલા ભક્તા શ્રોતાજનોને ભક્તિરસમાં તરબોળ કરી ચિંતન સોની, ઓક્ટોપેડ રીધમ સોની, કીબોર્ડ, નફીશ, ગાયક રાજુ ભટ્ટ, નીરુ દવે અને અવધ સંગીતના સથવારે ભજનો ગાઈને તમામને ડોલાવી દીધા હતા અને સાથે જ મોડી રાત સુધી ચાલેલો કાર્યક્રમ યાદગાર બન્યો હતો. એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરીની સેવા હોય, કીમોથેરાપીની સારવાર હોય, રેડિયેશનની સારવાર હોય, પીટી સીટી સ્કેન હોય, કેન્સરની પેથોલોજી હોય, મેમોગ્રાફી હોય, એટલે કે બધું જ, હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય, તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ. ઉનાઈ મેદાન ખાતે કેજીએફ
કપ 2022 ક્રિકેટ ટુર્નામેન્ટ રમાડવામાં આવી KGF કપ 2022 ક્રિકેટ ટુર્નામેન્ટ ઉનાઈના મેદાન પર રમાડવામાં આવી હતી. તેના ઓર્ગેનાઇઝર મયુર પટેલ અને KGF ગ્રુપ દ્વારા સંચાલન કરવામાં આવ્યું હતું. ફાઇનલમાં મેચમાં KGF 11 અને MG ઓટો 11 આવી હતી અને જેમાં MG ઓટો એટોસ જીતી પહેલા ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો. KGF 11 8 ઓવરમાં 118 રન કર્યા હતા અને AGA 11 બીજી ઇનિંગમાં 7 ઓવરમાં 71 રન કરી ઓલ આઉટ થઈ હતી, જેમાં KGF 11 વિજેતા થઈ હતી અને રનર્સ અપ ટીમ AG ઓટો થઈ હતી. આ ટુર્નામેન્ટમાં વિશેષ મહેમાનો અને ગામના આગેવાનો હાજર રહ્યા હતા. ચીખલીના કલિયારી ગામે પડાવમાં રહેતા આહવાના શ્રમિકનું કૂવામાં ડૂબી જતા મોત. ડાંગના આહવા તાલુકાના ચીખલી ગામના રહીશ અને હાલ ચીખલી તાલુકાના ખુંડવેલ ગામે પડાવમાં રહી શેરડીના ખેતરમાં મજૂરી કામ કરતા 37 વર્ષીય સોનેભાઈ ઉર્ફે સોનિયા કાશનાથ પવારને દારૂની લત હતી. ગત 15 નવેમ્બરે સાંજે 5-1 વાગ્યા બાદથી તેઓ પડાવ પરથી ગુમ હતો અને તે દરમિયાન તેની દારૂની લતને કારણે પડાવ પરથી સોનેભાઈના મોટાભાઈ 50 વર્ષીય ઝુગુરાભાઈને જાણ કરવામાં આવી હતી કે તમારા ભાઈ સોનિયાભાઈને દારૂની લત હોવાથી તેને ખુંડવેલ પડાવ પરથી લઈ જાઓ, જેને પગલે ઝુગુરાભાઈ અને તેમના બીજા ભાઈ રામુભાઈ ખુંડવેલ પડાવ પર પહોંચતા સોનેભાઈએ તેમને ત્યાં ન મળતા હતા અને જેથી પડાવ પર પૂછપરછ કરતા સોનેભાઈ આમ તેમ ફરતો રહેતો હોવાનું જાણવા મળતા તેમણે આસપાસના ખેતરોમાં પણ તેની શોધ કરી હતી. આ દરમિયાન તેઓ રાનકુવા ગામે સોનેભાઈને શોધતા હતા અને તે સમયે કલિયારી ગામના સરપંચે તેમને ફોન પર જણાવ્યું હતું કે તમારા ભાઈ ગામના કૂવા પડ્યા છે, જેથી ઝુગુરાભાઈ અને રામુભાઈ કલિયારી પહોંચ્યા હતા અને ત્યારબાદ પોલીસ પણ આવતા ગ્રામજનોની મદદથી સોનિયાભાઈના મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી PM માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ અકસ્માત મોત નોંધી આગળની કાર્યવાહી કરવા સાથે ચીખલી પોલીસના દિનેશભાઈ આંગે વધુ તપાસ કરી રહ્યા છે. હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન 31.0 અંશ સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 12.5 અંશ સેલ્સિયસ રહ્યું હતું. હવામાં ભેજનું પ્રમાણ સવારે 90%, જ્યારે સાંજે 30% રહ્યું હતું. હવાની ગતિ 7.6 કિલોમીટર પ્રતિ કલાક કોઈ પણ દિશા તરફ રહી ન હતી. કોરોનાની વાત કરીએ તો આજ રોજ નવસારી જિલ્લામાં એક પણ પોઝિટિવ કેસ નોંધાયો નથી, જેની સામે એક પણ વ્યક્તિએ કોરોનાને માત આપીને તેઓ ઘરે પરત ફર્યા નથી. તો હાલમાં એક્ટિવ કેસની સંખ્યા 1 સુધી પહોંચી છે. ત્યારે હાલ તો કોરોનાના કેસો વધી રહ્યા નથી, પરંતુ આપણે સૌએ કાળજી રાખવી ખૂબ જ જરૂરી છે. તો ઘરમાં રહો અને સુરક્ષિત રહો. SK કન્સલ્ટન્સી, જ્યાં ઇન્સ્યોરન્સ અને ઇન્વેસ્ટમેન્ટ સર્ટિફાઇડ ફાઇનાન્શિયલ પ્રોડક્ટ્સ ડિસ્ટ્રીબ્યુટરતા ધરાવે છે, જે 2011 સતત ગ્રાહકોની સેવા કરી રહ્યું છે, જેના 1000 પણ વધુ સંતુષ્ટ ગ્રાહકો છે. અમારી સેવામાં લાઈફ ઇન્સ્યોરન્સ, ટર્મ પ્લાન, હેલ્થ ઇન્સ્યોરન્સ, પર્સનલ એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ, હોમ ઇન્સ્યોરન્સ, બિઝનેસ ઇન્સ્યોરન્સ, ટ્રેડિશનલ ઇન્સ્યોરન્સ પ્લાન્સ, મ્યુચ્યુઅલ ફંડ્સ, SIP અને વિવિધ પ્રકારની સેવાઓ ઉપલબ્ધ છે. અમારે ત્યાં ઇન્સ્યોરન્સ પ્લાનિંગ, ચાઇલ્ડ એજ્યુકેશન, મેરેજ પ્લાનિંગ, રિટાયરમેન્ટ પ્લાનિંગ, ઇમરજન્સી ફંડ પ્લાનિંગ, અન્ય નાણાકીય લક્ષ્યનું આયોજન કરાય છે. અહીં LIC પ્રીમિયમ કલેક્શન સેન્ટરનું પણ કામ કરીએ છીએ. સાથે જ આ ઉપરાંત એક જ કોલ પર ઘર બેઠા તમામ સેવાઓ પણ આપીએ છીએ. મ્યુચ્યુઅલ ફંડ્સ અને ઇન્સ્યોરન્સ ઇન્ડિયાની દરેક કંપનીઓનું કામ કરવા સાથે અન્ય વિવિધ પ્રકારની સેવાઓ અને સુવિધાઓ પણ આપીએ છીએ. ત્યારે સરનામું નોંધી લો. SK કન્સલ્ટન્સી, રામવાટિકા, ગ્રાઉન્ડ ફ્લોર, કુંભારવાડ, નવસારી. અને વધુ માહિતી માટે સંપર્ક કરો સ્ક્રીન પર દેખાતા નંબર પર.